नमस्कार, आप देख रहे हैं इंडिया खबर लाइव। आपके साथ मैं अनुराग शर्मा। एक मिनट में जानी पूरी खबर। गुजरात के बनासकांठा जिले में चोरी की घटना हुई है। दियोडर तहसील के सोनी और मोजरू गांव में दूध डेयरी में चोरी हुई है। दूध डेयरी से 1.5 लाख की चोरी की गई। अज्ञात लोगों ने दूध डेयरी में चोरी को अंजाम दिया। पुलिस ने मौके पर पहुंचकर जांच शुरू की। पिछले महीने भी दियोडर तहसील में इसी तरह की घटना को चोरों ने अंजाम दिया था। હોદે મંત્રી લાઈન પેમેન્ટ કરતા હતા, પેમેન્ટ મૂકે તો 1,03,000 રૂપિયા સિલે વજા હતા. એ રાતે 12 થી 1 ના ગાળામાં ચોર આવી તાળા તોડી સીસીટીવી કેમેરાનું ડિવાઈડર લઈ જેલા છે, તિજોરી તોડી નાખી, એ બધું લઈ જેલા. અને અમે દિયોદર પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ સાહેબને આપેલી અને હાલ તપાસ ચાલુ છે. અને અમારે તો ડેરીમાં હોય તાળા તોડ્યા, હોજીમાં તોડ્યા, રોમપરામાં તોડ્યા, એટલે ચોરાનો ત્રાસ આ તાલુકાની અંદરમાં વધી ગયો છે. એટલે પોલીસને પણ થોડીક અને અમારે હોમગાર્ડની પણ જરૂર છે. વારંવાર તેના પહેલે પંચાયતનો જે પલેટો આવે એ પણ અમારા ગામની અંદરમાંથી સોરાઈ ગયેલી છે. તો અમે એક તો હોમગાર્ડની માગણી કરો છો મોજરૂ જૂનામાં, અને વારંવાર અમારા ગામની અંદરમાં ચોરીઓ થાય છે. મારું નામ પટેલ નવીનભાઈ રમાભાઈ. હું અંબિકાનગર દૂધ ઉત્પાદક સહકારી મંડળી સોનીમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું. અમારે ડેરીમાં 16 તારીખને રાતે ચોરી થયેલી છે, અને ચોરીમાં એમાં અમારા રોકડ રકમ 40,000 અને DVR ચોરી ગયા છે. 17 તારીખે અમે પોલીસને ફરિયાદ નોંધાવી, પોલીસ તપાસમાં આવી તપાસ કરી અને ગયેલ છે. પણ ચોરીના બનાવો ખૂબ વધી રહેલા છે, તેથી પોલીસને અમે કહેવા માગે કહો તો હોમગાર્ડની સગવડ આપે કે પોલીસ પેટ્રોલિંગ ચાલુ રાખે વધારે.